મારા કપડાની ઇસ્ત્રી કરી. ક્યાં કપડા? મારે બહાર ગામ જવાનું, તને ખબર નથી, ધોળા કપડા. તમે ઇસ્ત્રી જરૂર નહોતી ને, બહુ ઢોળી ધોયા નથી, બહુ ધોકા નથી માર્યા, એટલે બહુ ઘયડું નથી પડી, ખાટલા ઉપર પડ્યા છે, પહેર લ્યો જાવ. કડકલી ન પડી હોય? કાંઈ નથી પડ્યું, જોઈ લ્યો જાવ. કડકલી નથી પડી. કડકલી ઘયડા થાવ તમારા માં પડી દે, એટલે હું તમારી ઇસ્ત્રી કરાવી પડશે. આમ જો આ પહેરા એમ હે. આમાં કડકલી પડેલી છે ને, આ કપડા પહેરીને જાઉં છું, મારા દાંત કાઢે છે મારા. એ ઠાકી ગઈ છું ઇસ્ત્રી કરી કરી. તમારે કાઈને જાવું હોય તો ધોરા લુગડા, કે ગામત્રે જાવું હોય તો ધોરા લુગડા, કે મીટિંગમાં જાવું હોય તો ધોરા લુગડા. બગલો થયા હોત તો ધોરો જ દેખાત. પેલા ઈ નક્કી કરી લ્યો કે ગામત્રે જાવું છે તઈએ ધોરા લુગડા પહેરવા છે, કાઈને જાવું તઈ ધોરા લુગડા પહેરવા. ધોરા લુગડાની વાહે પડી ગયા છો. અરે ધોરા લુગડા પહેરીને જાય ને તો કેવી એન્ટ્રી પડે કોકને પૂછ પેલા. હારા લાગી છે ને એટલે પહેરી. એ તો સુલો જ કરાવી લેવાય આખા શરીરમાં, એટલે ધોરો દેખાય ને એન્ટ્રી પડ્યા કરે. મગજમારી કરો માં, જાવ ને જાવ ને પહેરીને મને ધોળવા. હું કંટાળી જાય છે તારાથી લપરે. અમજી બાઈ જા કે લુગડામાં વરિયારી હશે, ઓલેદી બાઈ જા કે ધોકા મારીને બટન તોડી નાખા તો પછી મશીન ગુડિયા બાઈ. તું મશીન જ છો? હા હા, તમારા જેવા ફરેલા મગજના હોય ને બાળ્યું ને મશીન જ સમજે. હું કામ જ કરાવ્યા કરે, ઠેહડાવ્યા કરે બધું. તું જાજુ બોલતી નહીં મારા સામે, નકર મારો મગજ વી જાય ને તો અત્યારે નો થાય ને થાય. ભલે થઈ જાય, કંટાળી ગઈ છું હું. ભલે થઈ જાય એટલે તારું કહેવાનું શું થાય? કહેવાનું એ થાય કે થાતું એ રીતે કામ થાય. ભૂખા રાખું તો કેજો, બાકી બીજું ત્રીજું કામ હું ઢહેડા નહીં. અરે મારે કેવું હું એને ખબર પડતી. કઈ નો કહેવાય, હજી નોકરી નથી ગયો, ઘરની બહાર નથી નીકળ્યો, લાપ 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 કંટાળી ગયો તારાથી. ભગવાન નું નામ લેવાય, કોઈ બી કકડાટ નો કરાય. આ લોકો ને કોણ સમજાવે કે કકડાટ છે ને એવો નડે છે ને, કે કોક વાર આપણું નખો જ નીકળી જાય એવો કકડાટ નડે છે માણસો ને, ઈ ખબર છે? મારો દીકરો કામ કેજી થયો ને બગડ ને કપડા. મારા દીકરા ને કહું હું તો રિપેરિંગ કરવા જાતો નથી. મારે જવું જો હાલે ને એવું લાગે છે. શું થયું? આ કામ જો ને બાબે જી થયો, મજૂરો ખોટું નેખો હોય એને મેં કહી દીધું. હમણાં મને હામો મળ્યો તો આવે હે. હા આવે છે હમણાં. તો તમે અત્યાર સુધી ક્યાં હતા? તમારે ન્યા શું જવાની જરૂર છે? શું તો પણ બા, તમે ન્યા રોજ નું થયું. આપડે શું રોજ એની ઘરે જવાનું? આપડે આપણું કામ કરવાનું હોય. તમે ખાવાટાણે કેટલી વાર કહું તમે ખાવાટાણે હાજર રહ્યો, કોઈ દી રહ્યા હાજર? ગામ ની સોવાઈટું કરવા લઈ જાવ. મોટા મોટા ભરીને નહીં ખાય.
કમાઈ તમને શીખવાડું છું તો તમારા બાસન માર બાપા માંગો લઈને આવ્યા હતા હા એ જાય તું તાર કામે જા માથાકૂટ કરતો વાવા હે ને હરખો કરાવ તા જા કરાવ તો એ પણ મારે કામ છે હું હરખો કરાવતા હું જો હું તમને છે ને ચોખું કહું છું કાલે આપણે છે ને વિજુ ભાભી ને બેવા જવાનું છે બરાબર ન્યા શું છે સુનિયા શું છે એટલે ઈ બિચારા બાઈ જા છે ઘરમાં ડખા હાલતા હોય તો સમાધાન કરવા આપણે જવું પડે તું એકલે રહેવા દે ને માલ છે મારું શું કામ ન્યા હું એકલી જઈ આવું એટલે તું ચોખું કહી દઉં કાલે તમે ભેગા નહીં હોય તો આપણે બે માળે લપ થઈ જાય હવે લપ નથી કરવી રે ને હવે આપણે જઈએ હવે તું જા જલ્દી તારું જે કામ છે ને ઈ પતાવીને જલ્દી આવે એટલે આપણે ખાવા બેહી જઈએ શાંતિ થી રહ્યો ને એટલે મારા જીવ ને ઠંડક માર દીકરા હાલો હાલો મારા રોટલા ઘડવાના હા હાલ 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 કરતા તમે આવો હા હા હાલ હાલ હાસ આવી બહુ બધા આવીને મળજો ક્યાં ગઈ હા આલે આમાં કેરી લે એવું સવારમાં બહુ બધા કીધું તું ને તે કેરી લે એવો ને સવારમાં રસ અને રોટલી બનાવજે ખોટું નથી લાગ્યું ને ખોટાને ક્યાં કરો છો કા મને બહુ અફસોસ થયો ને એવું રોવાઈ ગયું આજ થોડુંક જાદુ બદલાઈ ગયું હતું કે એટલે તો તમારા બધા લુગડા ને ઇસ્ત્રી કરી નાખી ને આમાં બટન તૂટી ગયા તો બે બટન ટાંકી નાખ્યા અને તમારા હાટું ભરી ભીંડાનું શાક બનાવ્યું તમને બહુ ભાવે છે ને સારું કર્યું અને બાજવાનું તો હાલતું જ હોય ને તને ખોટું નથી લાગતું ને એ જ સાચી વાત છે હા લા કરે આજ થોડુંક જાદુ થઈ ગયું હતું હવે આગળથી બાજુ થાય તો ધ્યાન રાખશું કા અને તને ખોટું નથી લાગ્યું ને બસ ખોટું નહીં લગાડવાનું કદાચ વધારે બોલાય જાય ને આ જો જીભ છે ને ચામડાની છે ક્યારેક આમ ભરી જાય ક્યારેક આમ હાથ આમ નો ભરે ઓ જોજો હાલો હાલો ઘરમાં હાલો તો પેલા અંદર કાઢી કાઢી જા તો યાર છે બધું હાલો ને આમ જો હું તારા રે ઇસ્ત્રી ની ખોટી લપ નથી કરતો આ જબાન ઇસ્ત્રી કરી કેમ લાગે બાકી હા તો કહું અસર નેતા જેવા લાગો છો એમ ખરેખર એટલે હારી ગયેલા નેતા જેવા તું મારી મજાક ન કરતી જા મારા ચંપલ ના તરિયા મારા નાક ની દાંડી મારા હોઠ ના કટકા તે મજાક તો કરું ને મારી ચંપલ ની સોટી જય શ્રી કૃષ્ણ હારું હારું શું બે બે ક્યાં બે ખાટલો લઈ આવો જાવ હાલ ગીરી આપણે ખાટલો હે કાજલી આ હાડી કેટલી આવી ખબર નથી પડતી અને આ બે કેવા ભાગશાળી કહેવાય કે આને કોઈ દે નહીં આપણે બે આને ભરી ગયું હસી વાત છે કાગલી પણ આ તો ઉપરવાળાનો નિયમ છે ઉપરવાળો જેને જેવું જોઈ ને અને જેના લાયક જેવું હોય ને એવું દઈ દે છે આપણને ગડબા દઈ દીધા ગડબા ગડબા કરો માં અમે ગડબા છે ને એમાં તમે રૂડ્યું લાગો છો કોઈ દી નહી અને આ બે માણા હપી ને આવ્યા ને એક કલાક થી બેઠા છો નકર આગો બે હે નહી છે કઈ અરે ના આવે કાલ મારા હાહુ કેતા હતા કે હવાર હવાર માં બે જણા બહુ બાજતા હતા તે મને વળી થોડું કેમ થયું કે બિચારા ભાઈ ભાભી બાજે છે તાને કીધું હાલો ને સમાધાન કરી આવી તારી હાહુ તો હાહુ છે ટપાલ પેટી ખબર નથી પડતી નકટી મને તો ધંધો આખા ગામ માં વગોઈ આવ્યા અમને લે કરાઈ ને સમાધાન જા કયું ની જોઈ દીધી તને ડોસી ને બેહી ને મેં ના પાડી દીધી આખું
બન થાવ તમે બે રહ્યા ને તને ના પડી દીને ઓ થાવ મેતી ને એને કરું જે છે નથી હું કરું મારે કઈ પણ ગેરેસ અરે યાર કોક આવે ને હું કામ તું માથા કોટ કાઢી એટલે હું ન્યા બાજુ આ ગઈતી મે કંકોત્રી લઈ હતી ઈ આવી હતી ઉસા પગ લઈને આયા પણ ઈ બોયલી ને તું વળકાય ભરો મે વળકાય તો ફરી મારું નામ લેવાનું નથી ને તમારી કાકી બહુ હારી ની હે તો હું કામ કામ માં વાતો કરવા ગઈ તમારું ફૂટું છે અબે ખીના પેટ નું નોતા અહીંયા થી ભટકાણા તું એક ભટકાણી છો કુટુંબ માં કોઈ તારા જેવું નથી અરે જાઓ કુટુંબ ભેગા રહ્યો મગજ મારી નો કરતા હા નો કરી મગજ નો થવાની થઈ જા હે શું કર લઈ શું કર લે મરો ને એક બાજુ લોઈ ને તરસાવ કોઈ તરા જેવી હાવ ઘર ને હું તે ખદેડે ચડાવી કાકી હવે કાકી વાત છે કાકી આજ અમને પસ્તાવો થાય છે તમારી વાત હું માની ગઈ છું કે આ બધું ખોટું છે પણ કાકી અમે બાજવા નથી માગતા પણ અમે બાજી છે ને એ અમારો સ્વભાવ છે અને પછી બાયદા પછી પસ્તાવો થાય છે ને અમે સમાધાન કરી નાખીએ છીએ ને એ અમારો પ્રેમ છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ને મીનાબેન છે મારી બેનપણી તો તમારી સમક્ષ એક કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારી ચેનલ વન મીડિયા એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું મીના શર્મા આપની સમક્ષ અમે એક કોમેડી વિડીયો લઈને આવ્યા છીએ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ દાવડા જો તમને અમારો વિડીયો ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો હેલો મિત્રો હું છું ગિરીશ પટેલ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ